धीरेन्द्र आदेजा कॉमेडी शो यूट्यूब चैनल ने सब्सक्राइब करो। ट्रिंग, थैंक यू। आप क्या कर रहे हो? इसे चैनल नू पैकेट काढ़ी। ये ने दीवाले चैनल तो अटाड़ी हो। दीवाले चैनल कैसे अटाड़ी हो से? दोरो नहीं बांधता पछी खबर आपणे पाणी भी चढ़ाईए छे आपणे कई फायदो थतो होय तो ज आपणे करीए ने तो मन लगे आनाथी पण कई फायदो थतो हशे तो आपणे टीका महाराज ने पूछे अरे एमां शुं टीका महाराज ने पूछवानुं એને ફાયદો થતો હશે તો જ આ ચાંદલો ચોટાડતી હશે ને બાકી આમ કોઈ પૈસા ખર્ચીને ચાંદલા થોડી ચોટાડે હા તો આપણે કામ કરે ત્યાંથી આપણે પણ ચાંદલા ચોટાડીએ કે ચોટાડે તો આપણે સામે ચોટાડીશું હા હા હેડ ચ ભલે ઇટલું જો જો પાછું ચોટાડે છે હવે લાગે છે ટૂંક સમયમાં આપણને બંનેને સારામાં સારો ફાયદો થશે કેટલા દિવસથી ચાંદલા ચોંટાડે છે પણ મને કઈ ફાયદો નહીં થયો તને કઈ થયો ફાયદો મને ક્યાં કઈ થયો છે તું પેલી હું કેમ ચોંટાડતી હશે ચાંદલા એ રમણી એક કામ કરીએ આપણે એને જ પૂછી લઈએ તો કે આ ચાંદલો ચોંટાડવાથી શું ફાયદો થાય હે હા એ વાત સાચી હો ચલ કાલે આવે એટલે એની વાત ચલ મારે તમને બેન એક વાત પૂછવી છે હા તો પૂછો આ તમે કેટલા ઘરમાં જોશો અમે તો અમારા ઘરે જઈએ છીએ તમારા ઘેર જોશો અને આ તમે ચાંદલા શું કામ ચોંટાડો છો અમારે તમને એ જ પૂછ્યું છે કે તમે ચાંદલા શું કામ ચોંટાડો છો અને તમને આ ચાંદલા ચોંટાડવાથી શું ફાયદો થાય છે અને તમને કયા મહારાજે કીધું મહારાજ મને કોઈ મહારાજે નહીં કીધું અને મને કોઈ ફાયદો નહીં થતો હા એક ફાયદો થાય છે એમાં એવું છે તો હું મારા ધણી છે ને એ જણા અપણ છું અને મારા ધણી છે ને એ ફેક્ટરીમાં કામ કરે અને હું અહીંયા બધા સોસાયટીમાં છે ને અલગ અલગ સોસાયટીમાં અલગ અલગ ઘરમાં કામ કરી તે ફેક્ટરીથી ખાવા માટે આવે બપોરે તો હું કયા ઘરમાં કામ કરતી હોય અને ક્યાં ઘરમાં હોઉં તો એને ખબર ના હોય તો કેવી રીતે ખબર પાડવાની એટલે છે ને આ કલરવાળો ચોલ્લો ચોંટાડી દઉં આ લાલ કલરનો ચોંટાડું ન હોય તો મારે ધણી સમજી જાય લાલભાઈને ત્યાં કામ કરતી હશે પછી આ પીળા કલરનો ચોંટાડું ને એટલે સમજી જાય કે પોપટભાઈ ત્યાં કામ કરતી હશે પછી આ કાળા કલરનો ચોંટાડો એટલે સમજી જાય આ કાલુભાઈ છે ને એમના ત્યાં કામ કરતી હશે ને ત્યાં આવીને ચાવી લઈ જાય ને ભાઈ ખાઈને જતા રે એટલે હું તો ચોંટાડું છું તમને શું લાગ્યું કે કોઈ મહારાજે કીધું છે ને મને કોઈ ફાયદા થાય છે ઓ બાપા એવા કોઈ ફાયદા વાયદા થતા હશે ચોલ્લા બોલ્લા ચોંટાડીને અરે રે ભગવાન ભગવાન
મેડમ આપણા તો માથે પડ્યા પૈસા. ગમ્યું ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. ચેવી ડોબીઓ કહેવાય, આમાં ચોલ્લા ચોટાડી ચોટાડીને તો કોઈ થતું હશે. એના કરતાં એ આ કોમ ધંધો કરીને થોડીક મહેનત કરી હોય તો આવી જાડી જાડી થઈ જાય, એ થોડીક પતલી થઈ જાય, મહેનતથી ફળે મળે. મહેનત કરવા તો શીખી નહીં, ચોલ્લા ચોટાડવા આવી ગઈ. જીનન જા પેલી ભક્તાણી ની પૂજા પતી ગઈ ને તો બોલાવે ને અહીંયા. હા મ્યું જોઈને આવું. હે ભગવાન, આખો દિવસ ધૂપ અગરબત્તી, એના સિવાય કઈ આવડતું જ નથી. હા મમ્મી. બેસો. લગન ને 6-6 મહિના થઈ ગયા તો પણ તારા ભૈયાજી કર્યાવળ કર્યું નથી. મમ્મી તમે આટલું ખમ્યા છો, થોડું વધારે ખમી જાઓ ને. તમને તો ખબર છે મારા ભાઈની પરિસ્થિતિ અને તબિયત બંને ખરાબ છે, કર્યાવળ કરી આપશે. તારો ભાઈ ઉપકાર નથી કરતો અને આ વ્યવહારિક વાત છે. લગનના દિવસ જ કર્યાવળ કરવાનું હોય, આ તો અમે સારા માણસો કેટલી રાહ જોઈ. મમ્મી મારા ભાઈ એટલા ખમતીદર નથી, છતાં વેલા મોડા તમારું કર્યાવર ચોક્કસ કરશે. કરી દેશે કરી દેશે. આ આડોસ પડોશની ભાઈઓ છે ને કર્યાવર તારું જોવા માંગે છે. શું બતાવ પથરા? એક અઠવાડિયાનો તને સમય આપું છું, જો તારા ભાઈ એક અઠવાડિયામાં કર્યાવર ના કર્યું ને તો હું તને પહેરેલ લુગડા ઘરમાંથી કાઢી મૂકીશ. બાબી એને તમે ધમકી ના સમજતા? હા ચાલ જીને. હે રામદેવ પીર, પિયર જઈશ તો પણ કંઈ નથી થવાનું, અને નહીં જાઉં તો મારી સાસુ વળશે. હવે કરવું તો કરવું શું? અરે પૂજા અત્યારે ક્યાં ચાલે? ભાઈના ઘરે. હો એટલે મમ્મી એ કરિયાવર માટે ફરી ઉભરાણી કરી એમ ને? હા. તારે ક્યાંય જવાની જરૂર નથી, હું મમ્મી સાથે વાત કરું છું ચાલ ઘરે, અને જો જરૂર પડશે ને તો આજે ઠપકો પણ આવીશ. ના, મારા માટે તમે મમ્મી સાથે બોલાચાલી કરો એ મને નહીં ગમ્યું. હું જાઉં છું અને ભાઈની તબિયત પણ પૂછી લઈશ. કશો વાંધો નહીં, તું ભાઈને મળી આવ. અને હા એક વાત યાદ રાખજે કે ભાઈને કરિયાવર માટે કોઈ દબાણ ના કરી, હું બને વાત કરું. તો આવી બેન, દુખી ના થઈશ તારા ભાઈને જોઈને. તારું દુઃખ હું જાણું છું, પણ હું મજબૂર છું, શું કરું? એક બાજુ શરીર સાથ નથી આપતું, જો હું ઊભો થઈ જાઉં ને તો પાતાળ ફાડીને પણ હું તારું કરિયાવર પૂરું કરી દઉં. ના ભાઈ, હું કરિયાવર માટે નથી આવી, હું તો તમારી ખબર અંતર પૂછવા આવી છું. દવા લીધી તમે? બેન હવે તો દવા પણ ગળાથી નીચે ઉતરતી નથી અને તારું દુઃખ મારાથી જોવાતું નથી. મારી ચિંતા ન કરો ભાઈ. હે રામદેવ પીર, મારું જે થવાનું હોય તે ભલે થાય, પણ મારા ભાઈને સાજા કરી દો. મમ્મીના કહેવાથી હું પિયર તો જઈ આવી, પણ ખાલી હાથે હવે તો મારો રામદેવ પીર કરે એ સાચું. કેટલી સરસ સાડી છે મમ્મી, હું આ બુટ્ટી ઉંગરીશ. અરે આ બુટ્ટીની અંદર કેટલી બધી બુટ્ટી છે, તારે જે જોઈએ લઈ લેજે.
અરે આવ આવ બેટા બેસ, અને આ જો તું જેવી અહીંયાથી પિયર ગઈ ને એવો તારો ભાઈ અહીંયા આવીને આ બધું કર્યાવર આપી ગયો. નમસ્તે વિમાન. અરે જીતુભાઈ જી આવો આવો. નમસ્તે બનાવી. અરે નમસ્તે, કેમ છો બેટા? મજામાં? મજામાં જી જી. મનીષ કુમાર, જેમ ભાઈએ કીધું તું એ મુજબ ફૂલ લઈને ફૂલની પાખડી કરિયાવર પટે લઈને આવ્યો છું, અને બીજી ચાર પાંચ બેગો બહાર પડી છે એ પણ આપ લઈ લેજો, અને ફર્નિચર અને વાસણ પાછળ ટ્રક ભરીને આવે છે, જો એ ઉતારી લેશો તો તમારો ખૂબ ઉપકાર રહેશે મારી પર. અરે જીતુભાઈ, આટલું બધું કરવાની ક્યાં જરૂર હતી? અરે મનીષ કુમાર, આ તો વ્યવહાર કહેવાય. અને બા, બધું તમે જોઈ લેજો, કંઈ પણ ખૂટતું કરતું લાગે તો મને ખાલી જાણ કરજો, હું પાછું પહોંચાડી દઈશ. હવે હું રજા લઉં છું. પણ મારી વાતો સાંભળો, તમે રોકાઈ જાઓ. આજે આજે મને રોકતા નહીં, મારે બહુ અગત્યનું કામ છે માટે હું રજા લઉં છું. અરે પણ નહીં નહીં. અરે બીજા થેલા પણ અંદર છે હે ને? બિલકુલ બિલકુલ. અને હા પૂજા, તારા ભાઈ એમ પણ કહેતા હતા કે ફર્નિચર અને વાસણો પાછળ ટ્રક ભરીને આવે છે, આટલું બધું કરવાની શું જરૂર હતી? અરે મારો ભાઈ તો પથારી વશ છે, અને આ લોકો કહે છે મારા ભાઈ આવીને કર્યાવર આપી ગયા. કોણ આવ્યું હશે? નક્કી મારો હજાર હાથવાળો રામા પીર આવ્યો હશે, મારો ભાઈ બની અને કર્યાવર આપવા. પૂજા, મને એક વાતની ખબર ના પડી. તું એમ કહું છું કે તારા ભાઈની પરિસ્થિતિ સારી નથી, એમની તબિયત સારી નથી, તો પછી આટલું બધું કર્યાવર કર્યું કઈ રીતે? ખરેખર મારા ભાઈની પરિસ્થિતિ સારી નથી અને તબિયત તો બિલકુલ સારી નથી. આજે જ્યારે હું પિયર ગઈ ત્યારે તે પથારીમાંથી ઊભા પણ નહોતા થઈ શકતા. શું વાત કરે છે તું? તો એ અહીંયા કઈ રીતે આવ્યા? અને મને તો લાગ્યું નહીં કે બીમાર હોય. સત્ય જાણવું છે તમારે? હા. અહીંયા જે આજે આવ્યા એ મારા ભાઈ નહોતા, એ સાત સાત હજાર હાથવાળા મારા રામા પીર હતા. શું? એ સાક્ષાત રામા પીર તારા ભાઈ બની આપણા ઘરે આવ્યા? હાથ જોડીને મને પાપમાં ના નાખશો? અરે હું તને હાથ નથી જોડતો, તારી શ્રદ્ધા અને તારી ભક્તિને પ્રણામ કરું છું. પૂજા બહુ અહીંયા બેસ. હું કાલની વિચારું છું કે તું એમ કહેતી હતી કે તારો ભાઈ બીમાર છે, તારા ભાઈ જોડે ફૂટી કોડી પણ નથી, તો પછી આટલું કર્યાવર કર્યું કેમનું? મમ્મી મેં એમને બધી જ વાત કરી દીધી છે. શું વાત કરી? એ જ કે તારો ભાઈ ચોરી કરીને બધું કર્યાવર પૂરું કર્યું? ચોરી? અને મારો ભાઈ ક્યારેય ના કરે મમ્મી. બેન માટે ભાઈ ચોરી નહીં, ગમે તે કરી શકે છે. અને જેવી તું પિયર ગઈ એવો તરત જ તારો ભાઈ અહીંયા આવ્યો અને કર્યાવર કરીને ગયો. પૂજા સાચે સાચું કહી દે, નહીં તો એનું પરિણામ સારું નહીં આવે. મમ્મી મારે આ વાત કોઈને જ નથી કરવી, પણ તમે આટલી બધી જીદ કરો છો. તમે સાચું કહો છો, કાલે જે કર્યાવર આપવા આવ્યા એ મારા ભાઈ નહોતા, તો એ સાક્ષાત મારા પ્રભુ રામા પીર હતા. ઓહો, તું કોઈ ગંગા સતી કે પાનભાઈ નથી કે પ્રભુ તારો પોકાર સાંભળે અને અહીંયા દોડ્યા આવે. અને જો સાચે સાચે ભગવાન અહીંયા આવ્યા હોય ને તો તારે એનું પ્રમાણ આપવું પડશે. મમ્મી એમ ઘડી ઘડી પ્રમાણ આપવા ભગવાનને ના બોલાવે? ક્યાંથી બોલાવે તું? તારી વાત જ સાચી નથી કે તું પ્રમાણ આપી શકે. મમ્મી તમે આટલી જીદ કરો છો, ઠીક છે હવે તો મારો રામા પીર કરે એ સાચું,
ચાલો આપો પ્રમાણ. હે રામદેવપીર, તમે ભાઈ બનીને મારું કર્યાવર તો પૂરું પાડ્યું, પણ હવે મારો પરિવાર અને મારા પતિ મારા પર શંકા કરે છે અને તમારું પ્રમાણ માગે છે. હું ક્યાંથી લાવું પ્રમાણ પ્રભુ? દીકરી પૂજા, દુઃખી થઈશ નહીં. હું આવ્યો છું પ્રમાણ આપવા. પૂજાનો ભાઈ બની કર્યાવર હું જ પૂરું કરવા આવ્યો હતો. જોઈએ છે કોઈ બીજું પ્રમાણ? રામાબીર, અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. બોલો રામાબીરની જય.